ધોરણ 12 માં એકાઉન્ટ વિષય નો અભ્યાસ કરીશો. એકાઉન્ટ માં કે ચેપ્ટર નંબર 3 આવીના મૂલ્યાંકન પર હતા. એની આપણે 3 રીતના દાખલા કર્યા હતા. હવે આગળ હજુ એક દાખલો લઈએ. જોઈ લો દાખલા નંબર 7 આપણને આવી કઈક માહિતી આપી છે. રોકાયેલી મૂડી 7,80,000, અપેક્ષિત વળતરનો દર 12%, છેલ્લા 5 વર્ષનો નફો આપેલો છે મને અને વર્ષ આપી રહ્યા છે. વર્ષ અને નફો, વર્ષ 14-15, 15-16, 16-17, 17-18, 18-19 નફો આપેલો છે. 2,70,000, 2,40,000, 2,50,000, 2,30,000 આ રીતે માહિતી આપણને આપેલી છે. મેં એવું કીધું છે અધિક નફાને મૂળીકૃત કરવાની પદ્ધતિએ પાઘડીની કિંમત શોધો. હવે જોઈ લો સૌથી પહેલું સ્ટેપ આવે જયારે આવું આપ્યું એટલે પહેલું સ્ટેપ સ્ટેપ નંબર 1 આવે આપણું રોકાયેલી મૂડી. હવે અહીંયા તમને ડાયરેક્ટ દાખલામાં રોકાયેલી મૂડી આપેલી છે. કેટલી આપી છે? 7,80,000. જો આપેલી છે તો શોધવાની જરૂર નથી, પણ ના આપેલી હોય તો શોધવાની. રોકાયેલી મૂડી શોધવા માટે શું કરવાનું? મિલકતો માહિતી બસ દેવા. પહેલું સ્ટેપ તમારું પૂરું. સ્ટેપ બીજું, મારે શોધવાનો અપેક્ષિત નફો. અપેક્ષિત નફો શોધવા માટે મારે શું કરવાનું? રોકાયેલી મૂડી ગુણ્યા વળતરનો દર. રોકાયેલી મૂડી જમારી 7,80,000, વળતરનો દર 12%, 7,80,000 12% કરીએ આપણે. ₹93,600. આ તમારું સ્ટેપ નંબર 2 આવે. હવે સ્ટેપ નંબર 3, સરેરાશ નફો. અહીંયા ધ્યાન આપજો, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સરેરાશ નફો શોધવા માટે તમારે જોવાનું નફાનું ધોરણ નિયમિત છે કે અનિયમિત. જોઈ લો પહેલા વર્ષે નફો 2,00,000, પછી 2,70,000 વધ્યો, પાછો ઘટ્યો, પાછો વધ્યો, પાછો ઘટ્યો, એટલે નફાનું ધોરણ અનિયમિત. જ્યારે નફાનું ધોરણ અનિયમિત હોય ત્યારે સાદી સરેરાશ આવે, અને નફો સતત વધતો કે ઘટતો હોય તો ભારી સરેરાશ આવે. અહીંયા આવશે સાદી સરેરાશ. સાદી સરેરાશમાં શું આવશે? કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. ચલો કુલ નફો એટલે બધા નફાને પ્લસ કરવાના. 2,00,000 પ્લસ 2,70,000 પ્લસ 2,40,000 પ્લસ 2,50,000 પ્લસ 2,30,000 અને ભાગ્યા 1, 2, 3, 4, 5 ભાગ્યા 5 વર્ષ તો તમને કિંમત મળી જશે. જોઈ લો અહીંયા 2×2, 4×4, 4×6, 4×7 પ્લસ 2×40 પ્લસ 2×50 પ્લસ 2×30 11,90 ભાગ્યા 5 તમને મળશે 2,38,000 રૂપિયા સરેરાશ નફો. આ તમારો સરેરાશ નફો આવ્યો 2,38,000 રૂપિયા. હવે સ્ટેપ નંબર 4, મારે શોધવાનો અધિક નફો. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો માઇનસ કરવાનો. સરેરાશ નફો છે મારો 2,38,000, અપેક્ષિત નફો છે 93,600. 2,38,000 માં 93,600 માઇનસ કરો. 2,38,000 માઇનસ 93,600 ને 1,44,400. સ્ટેપ નંબર 5, છેલ્લું ને પાંચમું સ્ટેપ,
पागड़ी पागड़ी बराबर अधिक नफो आप तो सूत्र आवे अधिक नफो गुणिया खरीदना वर्ष पण ये खरीदना वर्ष आप्या नथी जारे खरीदना वर्ष ना आप्या होय त्यारे भाग्या वर्तन नो दर करवानो 144400 भाग्या वर्तन नो दर छे 12% 144400 भाग्या 12% बराबर एमां विभाग डी छे એમાં એક દાખલો પૂછાયો છે એ દાખલો ભણીએ પહેલા તમને સવાલ પૂછો છે આપણે આપણા વિડીયોમાં આ સવાલ સમજાયો તો પાઘડી એ કયા પ્રકારની મિલકત છે તો આપણે એની પહેલી જ વ્યાખ્યા લખાઈ છે જ્યારે પાઘડીનું ચેપ્ટર ચલાવ્યું હતું એટલે કે ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી અદ્રશ્ય મિલકત એટલે પાઘડી એના પરથી આપણને આન્સર મળી જાય પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે બરાબર એટલે એનો જવાબ આવે અદ્રશ્ય મિલકત વર્ષ આપેલા છે મને 14, 15, 16, 17, 18, 18, 19 આ દાખલાની રકમ છે નફો છે મારી પાસે 45,000, 65,000, 75,000, 75,000, 90,000 મિલકત આપી છે મને દાખલામાં 6,00,000 દેવા આપેલા છે 1,70,000 વળતરનો દર આપેલો છે 10%. આ તમને એમ કીધું છે પાઘડીની કિંમત મારી સરેરાશ નફાને મૂળીકૃત કરવાની આ પદ્ધતિ અનુસાર શોધો મૂળીકૃત કરવાની રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી શોધવા માટે શું કરવાનું મિલકતો માઇનસ દેવા ચલો મિલકતો 6,00,000 દેવા 1,70,000 આવશે 4,30,000 સ્ટેપ બીજું અપેક્ષિત વર્તનનો દર આપણને દાખલામાં આપેલો છે જોઈ લો મને દાખલાની અંદર અપેક્ષિત વર્તનનો દર આપેલો છે દાખલા આપણે 10%. હવે સ્ટેપ ત્રીજું હવે તમારે જોવાનું નફો આપણો દર વર્ષે વધતો જાય છે જોઈ લો નફો દર વર્ષે વધે ને ભારી સરેરાશનો ઉપયોગ થાય તો ભારી સરેરાશ નફો ને આપણે શોધીએ ભારી સરેરાશ નફો ચલો ભારી સરેરાશ નફો શોધવા માટે પહેલા વર્ષે નફો 45 બીજા વર્ષે 50 ત્રીજા વર્ષે 65 ચોથા વર્ષે 75 પાંચમા વર્ષે 90
भार आपने एक बे त्रण चार ने पांच नफो भार भारित नफो चलो 45,000 × 1 = 45 50,000 × 2 = 1,00,000 65,000 × 3 1,95,000 75,000 × 4 = 3,00,000 90,000 × 5 = 4,50,000 હવે મારી એક ટોટલ 4,50,000 + 1,95,000 = 1,45,000 એટલે આવશે 1,90,000 અને અહીંયા 5,000 ઉપર 12 × 14 = 15 એટલે ભારી સરેરાશ નફો શોધો હોય તો શું આવે કુલ ભારી નફો ભાગ્યા 12 1,90,000 / 15 1,90,000 / 15 એટલે આવશે 72,667 આ તમારો ભારી સરેરાશ નફો આવે હવે તમારે શોધવાનો મૂડીકૃત નફો બરાબર હવે હવે તમારે જોઈએ મૂડીકૃત નફો અહીંયા ધ્યાન આપજો ભારી સરેરાશ નફો તો આપણે શોધ્યો હવે મારે જોઈએ મૂડીકૃત નફો ચલો સ્ટેપ નંબર 4 મૂડીકૃત નફો શોધવા માટે મારે શું કરવાનું સરેરાશ નફો ભાગ્યા વળતરનો દર સરેરાશ નફો આવ્યો મારો 72,667 ભાગ્યા વળતરનો દર છે 10% 7,26,670 મારો અમૂડીકૃત નફો આવે બરાબર અને છેલ્લું ને પાંચમું સ્ટેપ સ્ટેપ નંબર 5 પાઘડી બરાબર હવે સ્ટેપ નંબર 5 પાઘડી શોધવા માટે શું કરવાનું તો મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી બાદ કરવાની મૂડીકૃત નફો જે મારો 7,26,670 માઇનસ રોકાયેલી મૂડી હતી 4,30,000 બરાબર એટલે 7,26,670 માઇનસ 4,30,000 એટલે આવશે 2,96,670 આ તમારો દાખલો પૂરો